અધિકારીઓ જો કાયદાનું ઉલ્લંઘન કરે તો તેની પર શું એક્શન લેવાય? આ સવાલ ગુજરાતભરમાં પૂછાઈ રહ્યો છે. ત્યારે આજે આપણે જઈ રહ્યા છીએ અમરેલી જિલ્લાના લાઠી બસ સ્ટેન્ડમાં. જી હા, આ લાઠી બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડમાં હાલમાં કંટ્રોલ પોઈન્ટમાં ચેકિંગ ચાલી રહ્યું છે અને આ અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા છે. ચેકિંગમાં તે મશગુલ છે, પરંતુ ફરજ તેમની શું છે તે તેઓ ભાન ભૂલી ગયા છે. 10/8/22 રોજ એસટી લાઇન ચેકિંગ અધિકારીઓ વાહન નંબર GJ18ZB0411 વાહન લઈને લાઠી કંટ્રોલ પોઈન્ટ પર ટિકિટ ચેકિંગ કરી રહ્યા છે. તે દરમિયાન અન્ય વાહનો પ્લેટફોર્મ પર મૂકવા જોઈએ તેના નિયમો તંત્રે શીખવેલ નહીં હોય અધિકારીઓને તેવું લાગી રહ્યું છે. નિયમોનું જાણે કે ભાન જ ભૂલ્યા હોય તે પ્રમાણે તેઓ વાહન મૂકેલું જોવા મળી રહ્યું છે. લાઠી કંટ્રોલ પોઈન્ટ અદ્યતન તો બનાવ્યું છે, પણ પ્લેટફોર્મ શોભાના ગાંઠિયા સમાન છે. અમરેલી વિભાગીય નિયામક અધિકારી આ અધિકારીઓ પર પગલાં લેશે કે માત્ર ડ્રાઈવર કંડક્ટર પગલાં પર જ પગલાં ભરવામાં આવશે? ડ્રાઈવર કંડક્ટર નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની પર કાયદેસરના પગલાં લેવાય? તો શું ચેકિંગ કરનાર અધિકારીઓ જે ભૂલ કરી છે અને તેમનું વાહન ખોટી જગ્યાએ પાર્કિંગ કર્યું હોય તો આ પાર્કિંગ કરેલા વાહન જે નિયમો લાગુ પડે છે તમામને, તે નિયમ શું આ વિભાગીય કચેરીના અધિકારી ચેકિંગ કરનાર અધિકારીઓને લાગુ પડતો નથી? તેઓ વચોવચ વાહન મૂકી શકે ખરા? આવા સવાલ જનતા ઉઠાવી રહી છે. આવા અનેક એવા કિસ્સાઓ બહાર આવતા છે જેમાં અધિકારીઓ પોતે નિયમોનું પાલન કરતા નથી અને બીજાને તેનું પાલન કરાવવા માટે પ્રેશર કરે છે. કેવી રીતે ગુજરાત વિકસિત થશે, કેવી રીતે ગુજરાત મોડલ બનશે, કેવી રીતે ગ્રોથ વધશે, કેવી રીતે એન્જિનનો ગ્રોથ વધશે તે પણ સવાલ છે. જ્યાં સુધી તમામ લોકોમાં પરિવર્તનો નહીં આવે અને વિશ્રામ બીજાના ઉપર પાપનો ટોપલો ઢોળી દેવામાં આવશે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની. હવે જોવાનું એ રહેશે કે ડ્રાઈવર કંડક્ટરો પર તો પગલાં ભરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ચેકિંગ અધિકારીઓ પર પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહેશે. તમે ખાલી ગાડીઓ ચેક કરવાની, બીજી તમારે કઈ ચાલે રાખવાનું? ના ના, બધામાં આવે સાહેબ. લાઈન ચેકિંગમાં ગાડીઓ ચેક કરો છો, ગાડીઓ ચેક કરો છો, આ ગાડીઓ કોઈ પ્લેટફોર્મ ઉપર નથી, તો હું કામ શા માટે બનાવે? હમને અહીંયા કોઈ નથી મૂકી, હું જો આ રિપોર્ટર છું, આ બનાવું છું તમારી ગાડી, તમે ચેક કરો ને બધી ગાડીઓ આડેધડ છે, આ બધી ગાડીઓ આડેધડ વહી ગઈ બધી. આ તમે અહીંયા ખાલી ગાડીઓ ચેક કરવાની, બીજી તમારે કાંઈ ધ્યાન જ નથી રાખવાનું, ખાલી ગાડીઓ ચેક કરવાનું, બીજું કાંઈ તમને ધ્યાનમાં નથી આવતું. શું આપનું નામ સાહેબ? વિવેક કુંભાણી.